नमस्कार विद्यार्थी मित्रों, आज आप आ वीडियो नी अंदर धोरण छ विषय पलास जेने गुजराती कहीए छे नू चौथु चेप्टर छे अंतरिक्ष में संता कुकड़ी नी बात करवाना छे। तो मित्रों, अहीं तमारी सामे धोरण चार नू जे नवू पाठ्य पुस्तक आवेलू छे पलास, एनू चौथु चेप्टर छे अंतरिक्ष में संता कुकड़ी, एमना सोल्यूशन नी बात करवाना छे। तो मित्रों, आ रीतने एमनू संपूर्ण अहीं सोल्यूशन आपेलू छे, दरेक प्रश्न, दरेक प्रवृत्ति, बराबर आ रीतनी जे प्रवृत्तिओ छे आपणी, एमनू सोल्यूशन करेलू छे। तो मित्रों, आ वीडियोनी अंदर आपणे पेज नंबर 66 सुधीनू सोल्यूशन जोवाना छीए। तो आ रीतना तमे ना सोल्यूशन जोई शको छो। तो मित्रों, आपणे शुरू करीए पहला वीडियोनी अंदर चौथु चेप्टर छे धोरण छनू जे नवु पाठ्य पुस्तक छे पलास, एमने आपणे टेक्स्ट बुकना प्रश्नो छे जोवाना छे अंतरिक्षमां संता कुकड़ी। तो मित्रों, 1.1 जे आपणी प्रवृत्ति छे ए वाँचवानी छे। तो अहींया तमारे आ संपूर्ण छे ए वाँची जवानो छे पाठ, बराबर। आपणे पेज नंबर अहींथी शुरू करवाना छे, पेज नंबर 57 छे थी 66 पेजनी वात करवाना छे। तो मित्रों, अहीं तमने जे पहेलू आप्युं छे अंतरिक्षमां संता कुकड़ी, एना विषे अहीं तमने आखो पाठ आप्यो छे, ए तमारे मित्रों वाँचवानो छे। त्यार पछी अहीं जे प्रश्न आप्या छे ए प्रश्नना जवाब तमारे लखवाना छे। तो ए प्रश्न छे, एमना जवाब आ मुजब थशे, आवनार जीवने अहीं राखवा जेवो छे के पाछो मोकली देवा जेवो छे, शा माटे? आवनार जीवने अहीं राखवा जेवो छे पाछो मोकली देवा जेવો નથી, એની વર્તણૂક આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરે એવી નથી, ઉલટાની તેની પાસેથી આપણે પરગ્રહવાસીઓની માહિતી મળે એમ છે। ત્યાર પછી બીજો છે, તમારે આ આંગતુંક વિશે વધારે જાણવું હોય તો તમે એને કેવા કેવા પ્રશ્ન પૂછો છો? આંગતુંક વિશે વધારે જાણવા હું અજાણ્યા મુસાફરને મળતો હોઉં એવા પ્રશ્નો સાહસિક રીતે પૂછું, આવો આપ ક્યાંથી આવ્યા છો, આપ અહીં શા માટે આવ્યા છો, આપને કોઈની મદદની જરૂર છે, સી મદદ કરીએ, આવો પ્રશ્ન તમે પૂછી શકો। ત્યાર પછી આ જીવ અહીં રહી જાય અને ભવિષ્યમાં એના જેવા બીજા જીવને પણ બોલાવે તો એને અહીં રહેવા દેવાય, શા માટે? આ જીવ ઉપદ્રવી ન હોય, મિલનસાર સ્વભાવનો હોય તો તે અહીં રહી જાય અને ભવિષ્યમાં એના જેવા બીજા જીવને પણ બોલાવે તો તેઓ અહીં રહેવા દેવાય, એથી આપણને તેના ગ્રહ તેમજ ત્યાંના રહેવાસીઓની વધુ માહિતી મળે। ત્યાર પછી ચોથું, આંગતુંક એવું શું શું કરે છે તો એમને અહીં રહેવા દેવાય અને એવું શું શું કરે તો એમને પાછા મોકલી દેવાય? આંગતુંક આપણી સાથે સદભાવથી રહે, હળીમળીને રહે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે અને આપણને ઉપયોગી હોય તો અહીં રહેવા દેવાય। જો આંગતું કોઈ જાસૂસી જેવા કામ કરતો લાગે, એની વર્તણૂક શંકાસ્પદ ઉપજે તો આપણને એને કશું નુકસાન થતું લાગે તો આપણે એને પાછો મોકલી દેવામાં આપણી સલામતી છે। ત્યાર પછી, તમે પૃથ્વી પર બીજા કોઈ ગ્રહ પર જાઓ છો અને પાછા આવો કે ત્યાં જ રહી જાઓ છો, કેમ? આપણે પૃથ્વી પર બીજા ગ્રહ ઉપર જવાનું એના વિશે જાણવાનું મને ગમે, હું બીજા ગ્રહ ઉપર જવાનું પસંદ કરું, જાઓ પણ ત્યાં રહેવાનું પસંદ ન કરું, પાછો આવી જાઓ, મારી માતૃભૂમિ પૃથ્વી પ્રત્યે લાગણી હોય તેવી અનન્ય સુંદર ગ્રહ પ્રત્યે લાગણી ન ઉદ્ભવે। એ ગ્રહના જીવો તમને ત્યાં રહેવા દેવા માટે કેવી શરતો મૂકી શકે છે? એ ગ્રહના જીવો અમને ત્યાં રહેવા દેવા આકરી શરતો જ મૂકે છે, એમને ત્યાં જે વસ્તુ મળતી ન હોય તે આપણે લઈ આવવાનું કહે છે, એમને ત્યાં કોઈ પણ વસ્તુને કે એમના જીવનને નુકસાન થાય એવું સહન ન કરે, જો એમ થાય તો આપણને પાછા મોકલી દેવા, બાહેંધરી લઈ લે। પ્રશ્ન 7, તમને લાગે છે કે ભવિષ્યમાં એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર આવવા જવાનું શરૂ થઈ જશે, તમને એવું કેમ લાગે છે? મને લાગે છે કે ભવિષ્યમાં ચોક્કસ એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર આવવા જવાનું શરૂ થઈ જશે, પૃથ્વી પર વસ્તી પ્રતિદિન વધતી જાય છે,
જીવન જરૂરિયાતોનો કુદરતી જથ્થો પણ મર્યાદિત થઈ જાય છે. પ્રદૂષણ વધતા વસવાટ માટે યોગ્ય ન રહે એવું પણ બને. બીજી બાજુ વિવિધ દેશો દ્વારા વૈજ્ઞાનિક સંશોધન કરી અન્ય ગ્રહ પર જીવન યોગ્ય વાતાવરણ પાણી વગેરે છે કે નહીં તપાસવાનું ચાલુ છે. આ શોધખોળ દરમિયાન બીજા ગ્રહ પર જીવનને સાનુકૂળ વાતાવરણ મળી શકે, સંસાધન મળી રહે તો માનવ બીજા ગ્રહ પર જવાનું પસંદ કરે છે. ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો 2.1 આવે છે, સાંભળો અને વાંચો. બરાબર, તો એ દ્રષ્ટિ પારની સૃષ્ટિ એ મિત્રો તમારે અહીંયા સંપૂર્ણ પાઠ છે એ નિરાતે તમારી ટેક્સ્ટ બુકમાંથી વાંચી લેવાનો છે. આ રીતનો આખે આખો પાઠ છે, પેજ નંબર 58 એ તમારે વાંચી લેવાનો. બરાબર, આ રીતના. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા જે પાઠ છે એ વાંચી લેવાનો છે. વાતચીત આવે છે, બરાબર. અહીંયા આપણે 2.2 આપ્યું છે, હાથમાં પેન પકડી હોય તે આંગળીઓ ગોઠવી આગળ વધો, તમારું નામ હવામાં લખો. હવે આ રીતે હવામાં તમારું નામ ઊંધેથી લખો, મયુરી નામ હોય. બરાબર, તો આ રીતનું છે. હવે છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું, સુધી વાર્તા વાંચો અને પ્રશ્નના શબ્દ જવાબો છે એક શબ્દ લખો. હવે ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી, તો એનો જવાબ છે ખાસ વ્યક્તિઓને. છોટુંને મોટા થઈ કોના જેવું કામ કરવું, પપ્પા જેવું. ત્રીજું, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે, શંકાસ્પદ. છોટુંના પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે, કૃત્રિમ. પછી માણસ સ્પેસ સૂટ વિના મંગળ જમીન પર જાય છે તો શું થાય, સ્પેસ સૂટ વિના મંગળ ગ્રહ પર જાય તો છે માણસ છે મૃત્યુ પામે, એટલે મૃત્યુ. પછી મિત્રો અહીંયા જે આપણે આજે આપ્યું છે, આ તમને વાર્તામાં કઈ નવાઈ લાગી, છોટુંને જગ્યાએ આ પ્રશ્નો છે એમના આપણે જવાબ જોઈએ. તો એ જવાબ આ રીતના છે, તમને વાર્તામાં ક્યાં ક્યાં નવાઈ લાગી છે, સાની. છોટું અને તેના પપ્પા દૂરથી જ્યારે યાનને જોતા હતા ત્યારે નવાઈ લાગી, યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો, તે લંબાતો જતો હતો. છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત, છોટુંની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપર લાલ બટન દબાવવાનું સાહસ કરત નહીં, યાનમાંથી નીકળેલા હાથ લાંબો થઈ જાય પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત. બીજા ગ્રહ પર જીવો હોય તેવા કેવા હોઈ શકે તે નોટમાં દોરી લાવજો અને નામ આપજો. તો મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યામાં અહીંયા જગ્યા છે એમાં તમારે બીજા ગ્રહ પર જે જીવ હોય છે એનું આપણે ચિત્ર દોરવાનું છે. ત્યાર પછી તમે બીજાને આ વાર્તા સાંભળવા માટે ભલામણ કરશો તો શું કહેશો, હા જરૂર આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ. હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે, એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે. આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક, આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે. સાયન્સ ફિક્શન કહે છે કે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ છે હોવાના પુરાવા મળ્યા નથી. કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય, ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય, બરાબર. કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય, ન આકાશમાં ઉડતું હોય, ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે. તમારા માતા પિતા કે વડીલો તમને કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે, અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણીતી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે. ત્યાર પછી 2.3 આવે છે, બીજે દિવસે છોટુંના પપ્પા પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સાંપડ્યો નહીં, સુધીની વાર્તા વાંચો, શું શું કર્યું તો શું થયું તે ખાલી જગ્યામાં લખો. તો મિત્રો આ રીતનું તમારે છે એ ખાલી જગ્યા પૂરવાની છે. શું કર્યું, મોવડીએ મીટિંગ બોલાવી. શું થયું, મોવડીને ટીવી પર એક ટપકું દેખાયું. શું ક
કર્યું પપ્પાએ છોટુને બાજુએ કર્યું શું થયું પપ્પાએ છોટુને લપડાક લગાવી શું કર્યું વાઇકિંગ યાનનો યાંત્રિક હાથ સરખો કરાયો શું થયું અજાણ્યા કારણોસર વાઇકિંગ યાનના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો શું કર્યું નાસાના તજજ્ઞોએ રિમોટ કંટ્રોલ વડે ધ્યાનમાં પેદા થયેલ બગાડ સુધારી લીધો શું થયું યાનના યાંત્રિક હાથનું હલનચલન અટકી ગયું શું કર્યું વાઇકિંગ એક યાને મંગળના પોડ પરથી માટીના નમૂના એકત્રિત કર્યા શું થયું મંગળ પર જીવ હોવાનો રજ માત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકો સાંપડ્યો નથી ત્યાર પછી મિત્રો 2.4 આવે છે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી છે તે ઓળખીને તેના પર લીટી કરવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા છે 2.5 તો 2.5માં એવું છે પાઠમાં જ્યાં શબ્દ આવતા હોય ત્યાં તે વાક્ય નીચે લીટી કરો અને એ શબ્દનો અર્થ નક્કી કરવા માટે ચર્ચા કરી નજીકના અર્થવાળો શબ્દ ઉપર એના પર ગોળ કરવાનું છે મિત્રો અહીં મેં યલો કલરથી ઘાટું કરેલું છે એનો જવાબ આવશે રજ માત્ર તો મિત્રો એનો જવાબ છે બરાબર આ રીતનું જરાક આવશે પછી વસાહત તો આ રીતનો જવાબ આવશે રહેવા માટેની જગ્યા યથાસ્થાન જ્યાં હોય ત્યાં પછી જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન વહારે મદદ કરવી નિરીક્ષણ ધ્યાનથી જોવું આ રીતના તમારે રાઉન્ડ કરવાના છે ત્યાર પછી આગળ વધીએ 2.6 આવે છે બરાબર તો બંને વિભાગમાંથી ટુકડા લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો અને વર્ગમાં રજૂ કરો આ વાક્ય બનાવવાનું કહ્યું છે લખવાનું નથી તો મિત્રો અહીંયા તમારે આ રીતનું જોડવાનું છે અને બને તો જેણે સૂટ પહેર્યું છે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે એટલે પેલું અને એફ એ આખું વાક્ય બનશે ફરીથી હું વાંચું છું જેણે સ્પેસ સૂટ પહેર્યો છે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે એટલે પેલું અને એફ બીજું અને બી વાંચવાનું છે અવકાશયાન પર કાબુ નિયંત્રણ કળની મદદથી રખાય છે એટલે બીજા સાથે બી આવશે ત્રીજા સાથે ડી આવશે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી બરાબર યથાસ્થાને મૂકવામાં આવશે ડી ચોથા સાથે જી વસાહતોને રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે પાંચમા સામે સી જોખમી કારખાનાઓ ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે સી છઠ્ઠા સ્થાને એ અને સાતમાને ઈ સાથે આવશે તો આ રીતના તમારા મિત્રો જોડવાના થશે ત્યાર પછી 2.7 આવે છે આવા બીજા શબ્દ બનાવો અને શોધીને લખો ઉતરાણ તો ઉતરવું લખાણ તો કે લખવું ઓઢણ તો કે ઓઢવાની વસ્તુ ખેડાણ તો કે ખેડવું ચઢાણ તો કે ચડવું ખાદ્ય તો કે ખવાય તેવું પોષક તો કે પોસાય તેવું લંબાણ એટલે લંબાવવું વહેણ એટલે વહે તેવું ધોવાણ એટલે ધોવાની ક્રિયા ત્યાર પછી મિત્રો અહીંયા તમારે રાઇટની નિશાની કરવાની છે નજીકનો અર્થ દર્શાવતા વિકલ્પ સામે રાઇટની નિશાની કરો તો અહીંયા મિત્રો અહીંયા આ જવાબ આવે છે એમાં રાઇટ આવશે સામાન્ય માણસને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી બરાબર પછી બીજું તો એમાં જવાબ છે એ મિત્રો આ આવશે તમારે રાઇટની નિશાની કરવાની છે નિરીક્ષણ યંત્રે ગણવેશદારી સુરક્ષા કર્મચારીને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે જમીન સુધી પહોંચવાની સીડી છોટું જેવડી વ્યક્તિ ત્યાં ન હોવી જોઈએ ત્યાર પછી ત્રીજું આવે છે મંગળ પર જનાર એ સ્પેશિયલ સૂટ પહેરવો જોઈએ કારણ કે તો એમાં જવાબ છે તમારે આ ટીક કરવાનું થશે એની જમીન પરના વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ નથી ત્યાર પછી ચોથું છે એનો જવાબ છે એ આવશે બીજા ગ્રહ પર જીવસૃષ્ટિ ન હોય અને પાંચમું છે એમનો જવાબ આ આવશે યાનને નકામું બનાવવું તેને ખોટકાવનાર કોઈ છે તેમ જાહેર થઈ જાય બરાબર તો મિત્રો આ હતું આપણું પેજ નંબર 62 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો
बीजू के मित्रों अपनी चेनल पर धोरण छ स्वर ध्यान पोथी दरेक विषय सॉल्यूशन मुकेला है जे तमने मारी यूट्यूब चैनल प्लेलिस्ट में मिली जैसे।